नमस्कार सेंट जेवियर्स स्कूल आदि गुजराती माध्यम ई क्लास में तमारो स्वागत छे। आज आपणे ત્રીજા ધોરણમાં હિન્દી રીડર વિષયમાં 10મો પાઠ માં એટલે કે માં એના વિશે આપણે ભણીશું। અહીંયા તો સરસ મજાનું ચિત્ર આપેલું છે, જો છે સરસ। આનાથી તમે હું બધાએ માહિતી કરવાની સવાર આપણી આના લીધે થાય, રાત પણ આપણી આના લીધે થાય, આપણી આખી જિંદગી એની આજુબાજુ ફરતી ફરે। આપણને ભણાવવું, આપણને ઉઠાડવા, નવડાવવા, ધોડાવવા, સારા સંસ્કાર આપવા, જમાડવું, બારે લઈ જવું, બીમાર પડીએ તો દવા આપી, જાગા કરવા, સારા સારી વસ્તુ આપણા માટે લઈ આવી, આપણા મનની ભૂલ કરીએ તો ઠપકો પણ આપવો, છતાં પણ માંગીએ તો ક્યારેક મેથી પાક પણ દેવું, એ બધું કામ આ કરે છે। એક કહેવત છે કે ભગવાન દરેક જગ્યાએ હોઈ શકે નહીં, એટલે ભગવાને માં બનાવી છે। માં ગુજરાતીમાં માં લખાય, માં લખાય, જો માં ઉપર અનુસ્વાર કરી દઈએ આપણે તો ની અંદર થાય, આપણે માં જેને મમ્મી પણ કહીએ છીએ, તો ગુજરાતીમાં જોવા જઈએ તો બા પણ કહીએ છીએ, કેટલાક લોકો મમ્મીને બા પણ કહેતા હોય અને મમ્મી પણ કહીએ છીએ, કોઈ માં પણ કહે છે। વાણિયા લોકો હોય એ મોટે ભાગે પોતાની મમ્મીને માં કહીને સ્કૂલ આવતા હોય, તો એના વિશે આજે આપણે પાઠ ભણવાનું છે। પહેલા આપણે વાંચીએ, યહ મેરી માં હૈ, માં કા નામ સુનીતા હૈ, યહ દીપાલી કી ભી માં હૈ, યહ દીદી કી ભી માં હૈ, માં રસોઈ ઘર મેં ખડી હૈ, વહ ખાના પકા રહી હૈ, વહ મુજે બહુત પ્યાર કરતી હૈ, મેં અપની માં કા પ્યારા નન્ના હું। માં જેવું પ્રેમ તો આપણને કોઈ કરી શકે નહીં, આપણી બધી વસ્તુનું ધ્યાન કોને હશે, મમ્મીને, હે ને। મારી મમ્મીનું નામ મંજુલાબેન છે, તમારી મમ્મીનું નામ એક પછી એક, સરસ, બહુ સરસ નામ છે। તો માનું સ્થાન છે એ ભગવાન કરતાં પણ ઊંચું છે, માં આપણી પહેલી ગુરુ છે। આપણે નાના હોઈએ ત્યારથી આપણને બોલતા, કરતા, ઊભા રહેતા, ચાલતા, કરતા બધું માં જ શીખવાડે, તો માં આપણી પહેલી ગુરુ છે, માં આપણી પહેલી નિશાળ છે જે આપણને શીખવાડે છે હંમેશા જીવનભર। માં આપણને શીખવાડતી રહે છે, માનો પ્રેમ કેવો છે, નિસ્વાર્થ છે, બદલામાં આપણી પાસેથી કાંઈ માંગતી નથી। આપણો પ્રેમ સ્વાર્થી હોય પણ માનો પ્રેમ સ્વાર્થી હોતો નથી। શાહબુદ્દીન રાઠોડવાડી એક વાર્તા છે કે એક માં અને એક બાપ છોકરાને સુવડાવે તો એમાં કેટલો ફરક હોય, નાના છોકરા હોય તો એને રાતના ટેવ હોય, આપણે મમ્મી ન હોય તો ઘરમાં અંધારું લાગે, બાકી બધા જાય તો ચાલે, પપ્પા કદાચ ઘરમાંથી જાય તો આપણે કહીએ યસ, જરૂરી નથી એવું કહીએ પણ પપ્પા સ્વભાવના જરા કડક હોય તો મમ્મીને તો કાંઈ પણ કરીએ તો આપણે ચાલે, મમ્મી બહુ જ આસાનીથી હાથ લાગેલું આપણને રમકડું છે। પિકનિકમાં જવું હોય તો મમ્મી રજા લઈ લે, કાંઈ લેવું હોય તો મમ્મી પાસે કહી દેજે, મમ્મી પપ્પાને મનાવીને આપણા માટે એ વસ્તુ લઈ લે, તો માં જેવું પ્રેમ આપણને કોઈ કરી શકે નહીં, માનો પ્રેમ છે એ નિસ્વાર્થ પ્રેમ છે। યહ મેરી માં હૈ, માં એટલે માં, માં કા નામ સુનીતા હૈ, યહ યહ એટલે આ, દીપાલી કી ભી, ભી એટલે પોમ, યહ દીદી, દીદી એટલે મોટી બહેન, આપણાથી મોટી હોય બેન એને દીદી કહેવાય, મોટી બહેન। માં મોટા ભાગનો સમય ક્યાં જાય, રસોઈ ઘર, રસોઈ ઘર એટલે રસોડું, રસોડાનો શું થાય, હા આપણને ભાવતી વસ્તુ મમ્મી રાંધે તો પકાના એટલે રાંધણ। માં જે બહુ પ્યાર, પ્યાર એટલે પ્રેમ પણ કહી શકીએ આપણે, વહાલ પણ કહી શકીએ, માં જે તો આપણને કોઈ કરી શકે નહીં, મેં આપણી માં કા પ્યારા હોના હું। ગુજરાતીમાં નામ બદલવાની કહે છે, મોટે ભાગે છોકરાઓ આવે તો લાલો મુન્નો એવું,
લાગે છે કે દુનિયામાં સૌથી સુરક્ષિત આપણે ચીન, હવે આપણને કોઈ દુઃખ અડી શકશે નહીં. અને ગમે તેની નિર્બળ લાગતી માં હોય પણ જ્યારે વાત એના છોકરા ઉપર આવે ત્યારે દુનિયાની સૌથી સશક્ત, સૌથી નિડર, નિર્ભય અને બહાદુર વ્યક્તિ માં જ છે. તો હવે આપણે આગળ એનું સ્વાધ્યાય જોશું.